શકો છો. અઝરા વિડિયો ની અંદર આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ શીખીએ છીએ, એની અંદર આપણે પાસ્ટ ટેન્સ શીખવાની શરૂઆત કરેલી છે. આજે ત્રીજા પાર્ટ ની અંદર આપણે જઈ રહ્યા છીએ, એની અંદર પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણ, તો આનો ગુજરાતી મતલબ એવો થાય પૂર્ણ ભૂતકાળ. મતલબ એનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. તો આ વાક્ય રચના કોને મળતી આવતી છે? પૂર્ણ વર્તમાન કાળને. બરોબર, તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે એવું જોયું કે થોડાક સમય પહેલા એક ક્રિયા પૂરી થઈ હોય, અસર જો સુધી વર્તાતી હોય, કે જાણે મેં હમણાં મારું હોમવર્ક પૂરું કર્યું, મારું લંચ હમણાં થોડાક સમય પહેલા પૂરું કર્યું, બ્રેકફાસ્ટ હમણાં થોડાક સમય પહેલા પૂરું કર્યું, આ પ્રકારના આપણે વિધાનો જોયા હતા. તો આજે એ જ પ્રકારનો વિડીયો છે, એ જ પ્રકારનો ટોપિક, કે જેનું નામ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરોબર, પાસ્ટ પરફેક્ટ આપણે બોલી શકીએ છીએ. પૂર્ણ ભૂતકાળ મતલબ કે એ ક્રિયા પૂરી થઈ ગઈ હતી, ભૂતકાળના એ સમયમાં તે ક્રિયા પૂરી થઈ ગઈ હતી, એવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. બંને જે સમજીએ છીએ એની અંદર આપણે એની વાક્ય રચના આપણે શીખવાની શરૂઆત કરીશું, તો એ આપણે સરળતાથી સમજી શકીશું કે એની અંદર શું ફરક આવે છે. એક્ટિવ વોઇસ ની વાક્ય રચના જે છે તે તમારી કરતા, એટલે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ તમારું ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકૃદંત, અને એના પછી તમારું કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને અન્ય શબ્દો હોય તો તે ના હોય તો કઈ. આ થઈ ગઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. એક્ટિવ વોઇસ ની વાક્ય રચના ફરીથી રિપીટ કરીશું, કરતા હેડ ક્રિયાપદનો ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દો. અને આપણે પેસિવ મોડ પર કરીએ તો શું બનશે? દરેક વિડીયોની અંદર હું એને રિપીટ કરતો રહું છું. શા માટે? કે સરળતાથી આપણને યાદ રહી જાય. કર્તા અનુસાર બધા વાક્યના અંતે, કર્મ અનુસાર બધા વાક્યની શરૂઆતમાં, કાળ પ્રમાણે ટુ બી, ક્રિયાપદનો ભૂતકૃદંત, અને ટાટા બાય બાય. પદ પ્રકારના ફેરફાર. તો આપણે શરૂઆત કરીશું કર્મથી, તમારો ઓબ્જેક્ટ, એના પછી આવશે હેડ. હવે વાત કરીશું આગળ એક શબ્દ મૂકવાથી, ફક્ત ને ફક્ત આ બે શબ્દોની વચ્ચે એક શબ્દ મૂકવાથી આપણું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ જાય. કયો શબ્દ મૂકીશું? પૂર્ણ વર્તમાન કાળની અંદર મૂકતા હતા બિન. કયો શબ્દ મૂકીશું આપણે? બિન. જો યાદ રાખીશું ચાલુ વર્તમાન કાળ, તો આઈએનજી ની જગ્યાએ બિન. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ હેવ અને હેઝ ની સાથે બિન, તો અહીંયા આગળ તો ખાલી એક માત્ર છે હેડ, અને હેડ એ પોતે જ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. તો કર્મ આવી ગયું, હેડ આવી ગયું, બિન આવી ગયું, એના પછી ક્રિયાપદનો ભૂતકૃદંત, એના પછી મૂકીશું આપણે બાય, એના પછી તમારો આવશે કરતા, એટલે કે સબ્જેક્ટ, અને અન્ય શબ્દો હોય તો લાગુ કરતા હશે. ઓકે, તો આ થઈ ગઈ વાક્ય રચના. શું બની ગઈ વાક્ય રચના? કર્મ હે બી ક્રિયાપદનો ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દો. ઓકે, લેટ્સ લિસન અબાઉટ અવર એક્ઝામ્પલ. પહેલા નું એક્ઝામ્પલ તો લઈએ આપણે. I had finished my homework. મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું હતું. બરોબર, આને આપણે પેસિવ રૂપાંતર કરીએ તો આ એ તમારો સબ્જેક્ટ, હેડ એ તમારું ટુ બી, ફિનિશ એ તમારું વર્ક, માય હોમવર્ક તમારું ઓબ્જેક્ટ. આ બંને ની વચ્ચે ખાલી કયો શબ્દ મૂકવાનો છે? બિન. ઓટોમેટિકલી પેસિવ રૂપાંતર થઈ જશે. તો શું બનશે જવાબ? માય હોમવર્ક કમાઈ ગયું, એના પછી શું મૂકીશું આપણે? હેડ, એના પછી મૂકીશું આપણે બીન, ફિનિશ બાય, અને હવે શું કરતા તો આ શું થઈ જાય? મી. જવાબ પૂરો, એને શબ્દો લાગુ પડેલા નથી. અહીંયા ઘણા તમને અને મને એક બેનિફિટ થઈ જશે. કયો? કે પૂર્ણકાર દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું જશે, એટલે આપણે બનાવવાની જરૂર રહેતી નથી.
બીજો એક્ઝામ્પલ છે એ લઈએ મહેશ ભાઈ હેડ ડ્રોન ધ રંગોલી મહેશભાઈએ રંગોલી દોરી હતી તો આના આપણે પેસિવ ઇન્ડિપેન્ડન્ટ કરવું હોય એમાં લખીશ મહેશભાઈ તમારું સબ્જેક્ટ ડ્રોન તમારું વર્બ ધ રંગોલી તમારું ઓબ્જેક્ટ અને આ છે તમારું તુમી ઓકે તો પેસિવ ઇન્ડિપેન્ડન્ટ કઈ લીધું શું બનશે ધ રંગોલી એના પછી શું મૂકીશું કરમાઈ ગયું એના પછી મૂકીશું હેડ વાક્ય આપણે ધ્યાન રાખો એટલે તમને ઓટોમેટિકલી આવી જશે કરમાઈ ગયું હેડ આવી ગયું એના પછી શું મૂકીશું આપણે બી એના પછી ક્રિયાપદનું પ્રથમ ચલો આપેલું છે ડ્રોન એના પછી મૂકીશું આપણે બાય એના પછી મૂકીશું આપણે કરતા તો કોણ છે મહેશ ભાઈ જવાબ આપો ક્લિયર તો વિચાર મિત્રો આ કાળ ની અંદર ફક્ત ને ફક્ત ખાલી એક બી ને બાય બે શબ્દો નવા ઉમેરી એટલે ઓટોમેટિકલી એ પેસિવ વોઇસ માં રૂપાંતર થઈ જાય એટલે કહી શકાય એવું કે ઓટોમેટિકલી એ બની જાય છે બાકી આને ઇઝીલી બનાવવા માટે આપણે સરસ માં સરસ ટેકનિક હોય તો એ વાક્ય રચના કોઈ નિયમો કયા કરતા અનુસાર વાક્ય ની અંતે લઈ જવાનું કર્મ અનુસાર વાક્ય ની શરૂઆત માં લઈ જવાનું કાળ પ્રમાણે ટુ બી ક્રિયાપદ નું ભૂત કુદરત અને છેલ્લે ટાટા બાય બાય તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો ની અંદર પણ આપણે ટાટા બાય બાય કેમ કે ટોપિક આપણો ક્લિયર છે થેન્ક યુ